तो बीजी बाजु सतत कमोसमी वरसाद कारण खेडूतों ने व्यापक नुकसान थयु छे। अचानक वातावरण में पलटो और भारे पवन ने कारण वंथली में केरीना पाक ने भारे नुकसान थयु। खास तो इजारादार की हालत कफोड़ी बनी है। केरी पीड़ी पड़ जवाथी केरीनी वधु उपज खेडूतों ने मळती नथी, तेथी केरीनो भाव पण आ वर्षे ओछो मळे छे। तो कुदरती थपाटना कारण खेडूतों राता पाणी रोवानो वारो आव्यो छे। त्यारे थोड़ा दिवसोथी केसर केरीनी थूम आवक यार्ड में शुरू थई छे, त्यारे केरीनी गुणवत्ता प्रमाणे भाव मळशे के नहीं ते पण एक मोटो प्रश्न छे। दर वर्षे जो आ रीते खरे अने सरकार जो कहीं ध्यान नहीं दिए कि कोई खेडू ने सहाय नहीं करे के कोई जो इजारियों हो इजारिया ने नहीं सहाय करे तो आंबा आने आ जे जाड़वा से रावणा चीकू बधु जाड़वानी नाश थवानी तैयारी में आवशे। तो बात करें महत्वना समाचार जूनागढ़ थी। जूनागढ़ की मांगरोल जेल फरी विवाद में सपड़ाई है। मांगरोल जेल ना जेलर सामे कैदियों वीडियो बनाने आक्षेप कर्यो छे, जेमा कैदीओए जेल में चालता कौभांड विषय मांगरोल जेल अधिकारी पर आक्षेप कर्यो। कैदीओ पासेथी नास्ताना नामे जेलर नाणा उघरावतो होवानो पण दावो कर्यो छे, तेमज कैदीओ माटेनी सामग्री पोताना घर लई जता होवानी पण फरियाद करी छे। तो कैदीओनो आक्षेप छे के जेल में पैसाथी सुविधाओ मळी रही छे। कैदीनो आ वीडियो वायरल थता मांगरोल डीवायएसपी सहितनो स्टाफ दौड़तो थयो छे। तो मांगरोल तालुका सबजेलनी स्थितिनुं डीवायएसपी निरीक्षण कर्युं हतुं, जेमा जेलमांथी मोबाइल अने तमाकुनी पण चार पड़ीकीओ मळी आवी। અહીં સવાલ એ થાય છે કે જેલમાં મોબાઈલનો પ્રતિબંધ હોવા છતાં કેદીઓ સુધી કેવી રીતે મોબાઈલ પહોંચ્યો? આખરે કેદીઓએ વિડીયો કેવી રીતે વાયરલ કર્યો? મારા ઘરના જ્યારે મુલાકાતમાં આવ્યો છે ત્યારે 2-3 મિનિટ મારી મુલાકાત થવા દે છે અને મારા ઘરના બધાને ગાડું ખોલીને ગેટના બહાર ભગાડી દે છે અને હવે મારો નાસ્તો આવે છે તો નાસ્તામાંથી અવારનવાર બધી વસ્તુ નીકાળી દે છે અને આ હોટલમાંથી સાસની થેલી 10 આવે તમારી પાસે 17 લઈ જાય એવું મિત્રો આ માંગરોળ સબ જેલના જે જેલર સાહેબ છે એને રામો બે મળી અને આખો વહીવટતંત્ર હકાવે છે જેના મારી પાસે પુરાવા પણ છે અને જે નવા આરોપી આવે એની હારે સેટિંગ કરાવે છે અને ગેટની બહાર લાગત માટે આવે છે જે લોકો હારે વહીવટ થયો હોય એ લોકોમાં કોઈ ડોક્યુમેન્ટ લેવામાં નથી આવતા એમને મને મુલાકાત આપવામાં આવે છે રોજે રોજ મુલાકાત આપવામાં આવે છે ગેટે ફોનમાં વાત કરાવવામાં આવે છે પાન માવાની સુવિધા આપવામાં આવે છે તો આ બધું જે કરે છે ને એ રામો અને જેલર સાહેબ જ કરે છે અને આના મારી પાસે પાક્કા પુરાવા છે। તો આ તમામ જે દ્રશ્યો જોઈ શકાય છે આ દ્રશ્યોને આધારે ન્યૂઝ 18 ના સવાલ છે, આ તમામ જે હકીકત સામે આવી છે તેને લઈને કે જેલમાં સૌપ્રથમ મોબાઈલ કેવી રીતે પહોંચ્યો, કેદીઓને જલસા છે કે કેમ જેલમાં, સાથે જેલમાં મોબાઈલ ક્યાંથી આવ્યો કે કેદીઓએ આ વિડીયો બનાવીને મૂક્યો, જેલમાં કેદીઓ કેટલા સમયથી મોબાઈલ વાપરી રહ્યા છે એટલે કેટલા અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે, જેલમાં મોબાઈલ કેવી રીતે આવ્યો, મોબાઈલનો પ્રતિબંધ હોવા છતાં પણ કેદીઓ સુધી જેલમાં મોબાઈલ પહોંચ્યો કેવી રીતે, સાથે શું કેદીઓ જેલની અંદર જલસા કરી રહ્યા છે કે શું, એટલે અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। આજે હકીકત સામે આવી છે તેને લઈને હાલ ડીવાયએસપી જે છે તે તપાસ કરવા પહોંચ્યા છે, પરંતુ ન્યૂઝ 18ના તંત્રને સવાલ છે કે કેદીઓને જેલમાં જલસા છે કે કેમ, જેલમાં મોબાઈલ ક્યાંથી આવ્યો અને કેદીઓએ આ વિડીયો કેવી રીતે બનાવ્યો।